નમસ્તે બાળકો. નોર્થ ગુજરાત એજ્યુકેશન મુંબઈ સંચાલિત અરવિંદજીવાભાઈ પ્રાથમિક શાળામાં ઓનલાઈન ટીચિંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જુઓ બાળકો, આજે આપણે અંગ્રેજી વિષય ભણવાનો છે. આપણે અંગ્રેજી વિષયની અંદર કેપિટલ તથા સ્મોલ મૂળાક્ષરો શીખી ગયા, 1 થી 10 શીખ્યા, 1 થી 10ની ગણતરી શીખી ગયા, અરોળમાં જુદા નંબર ઉપર ચોકડી કરતા શીખી ગયા, બોક્સમાં આપેલા નંબર હોય તો શોધી અને તેની ઉપર ગોળ કરતા શીખી ગયા. આજે આપણે થોડી પ્રવૃત્તિ આગળ વધારે જોઈશું અને પછી આપણે 2 નવા મૂળાક્ષર જોઈશું. જુઓ, ગણો અને સાચા નંબર ફરતે ગોળ કરો. તો આપણે આ ચિત્રોને ગણવાના છે અને તેના સાચા નંબર ફરતે ગોળ કરવાના છે. જો પતંગના ચિત્ર આપેલા છે, જો આપણે એને ગણીશું. હવે તો આપણે આ અંગ્રેજી નંબરમાં ગણવાના છે એટલે આપણે એને 1 થી 10 બોલી અને જેટલા થાય એટલા ગણવાના છે. એટલે કે ગણતરી આપણે 1થી ચાલુ કરવાની છે. તો જુઓ, 1 2 3 4, તો આપણે આ 4 ઉપર ગોળ કરવાનું છે. એવી જ રીતે જો હવે આપણે આ ફિરકી ગણીએ. જો 1 2 3 4 5 6, તો આપણે આ 3 નંબરમાંથી 6 શોધી અને એની ઉપર ગોળ કરવાનું છે. જો હવે આપણે આગળ જોઈએ. જો ગણો અને બોક્સમાં નંબર લખો. તો આપણે આ ચિત્રોને ગણવાના છે અને પછી આ નીચે બોક્સ આપ્યું છે એની અંદર આપણે એનો જેટલા થાય એટલે કે જે નંબર આવે એ લખવાનો છે. જો આપણે આ ફુગ્ગાનું ચિત્ર છે એ ગણીએ. જો 1 2 3 4 5 6 7 7, કેટલા થયા આ ફુગ્ગા? 7. તો આપણે આ બોક્સની અંદર 7 લખવાનો છે. એવી રીતે આપણે આ લખોટીનું ચિત્ર ગણીશું. હવે જો આપણે 1થી બોલવાનું છે. જો 1 2 3 4 5 6 7 8 9 અને 1 0 10, કેટલી થઈ લખોટી? 10. તો આપણે આ બોક્સની અંદર 1 0 10 લખવાનું છે. જો હવે આપણે આગળ જોઈએ. જો ગુજરાતી નંબર સામે અંગ્રેજી નંબર લખો. તો આપણે ગુજરાતીમાં 1 1 બોલીએ તો એને અંગ્રેજીમાં શું બોલાય? 1. તો એ રીતે આપણે ગુજરાતીમાં જે નંબર હોય એને અંગ્રેજીમાં લખવાનો છે. જો આ ગુજરાતીમાં છે ચોગડ 4, છે ને ચોગડ 4, તો આપણે હવે અંગ્રેજી નંબર કયો બોલીશું ચોગડ 4ને? 4. સરસ. એ રીતે આ બીજો ગુજરાતી નંબર છે, આ છે 7, અને આપણે બોલાય 7 7. હવે અંગ્રેજીમાં 7ને નંબર લખવો હોય, 7 આપણે અંગ્રેજીમાં લખવો હોય તો કઈ રીતે બોલીશું અને લખીશું? તો કે આપણે એને 7 કહીશું. તો આપણે આ રીતે 7 લખવાનું. એ રીતે આ 99 છે, તો 99ને અંગ્રેજીમાં 9 કહેવાય એટલે આપણે આ રીતે એને 9 લખવાનું છે. એ રીતે 1 1 1 1ને શું કહેવાય? 1. તો આપણે 1 લખવાનું છે. જો 8 8, તો આપણે અંગ્રેજીમાં શું કહેવાય 8 8ને? 8. તો આપણે 8 લખવાનું છે. એ રીતે 5 5, તો આપણે 5 5ને અંગ્રેજીમાં શું કહેવાય? 5. તો આપણે એ રીતે 5 લખવાનો છે. તમને બધાને આમાં સમજણ પડી ને કે ચોગડ 4 હોય તો એને અંગ્રેજીમાં 4 કહેવાય, તો આપણે એની સામે 4 લખવાનો છે.
સાતળ સાત હોય તો એની સામે આપણે સેવન લખવાનું છે, નવડ નવ હોય તો એની સામે આપણે નાઇન લખવાનું છે. જો બાળકો, આપણે આટલી પ્રવૃત્તિ જોઈ. હવે આપણે મૂળાક્ષર શીખીશું બે નવા. એ પહેલાં હું તમને કહું કે આપણે કેટલા મૂળાક્ષર શીખી ગયા. તો જુઓ, આપણે એ ફોર એપલ શીખી ગયા, સ્મોલ કેપિટલ તથા સ્મોલ બંને શીખી ગયા ને. એ રીતે આપણે બી ફોર બોલ શીખી ગયા. એ રીતે આપણે સી ફોર કેટ શીખી ગયા. એ રીતે આપણે આગળ પછી ડી ફોર ડોગ જોયો. મૂળાક્ષર શીખી ગયા ને કેપિટલ તથા સ્મોલ. ડી પછી આપણે ઈ ફોર એલિફન્ટ શીખ્યા. ઈ પછી આપણે એફ શીખ્યા, એફ ફોર ફિશ. એફ પછી આપણે જી શીખી ગયા, જી ફોર ગન. હવે આજે આપણે બે બીજા મૂળાક્ષર શીખવાના છે. જી પછી શું આવે? એચ. તો આજે આપણે કેપિટલ તથા સ્મોલ એચ લખવાનું શીખવાનું છે. જો હું તમને થોડા ચિત્રો બતાવું કે એચ ફોર શું કહેવાય. તો કે એચ ફોર હેટ, હેટ એટલે ટોપો. એચ ફોર હાઉસ, ઘર. એચ ફોર હર્ટ, ઝૂંપડીનું ચિત્ર છે. જો એચ ફોર હેન, મરઘી. એ રીતે આપણે બીજો મૂળાક્ષર શીખવાનો છે આઈ. આઈ, આઈ ફોર આઈસ્ક્રીમ. ભાવે છે ને બધાને? બહુ સરસ. જો આઈ ફોર ઇંક, આઈ ફોર આઈસ, બરફ, ઠંડો ઠંડો બહુ ગમે છે ને તમને. આઈ ફોર ઇન્ડિયા, આપણે ક્યાં રહીએ છીએ? ઇન્ડિયામાં. તો આજે આપણે આ બે મૂળાક્ષર શીખવાના છે. જો બાળકો, આજે આપણે એચ, કેપિટલ એચ તેમજ સ્મોલ એચ, અને કેપિટલ આઈ તેમજ સ્મોલ આઈ શીખવાનો છે. જો કેપિટલ એચ લખવા માટે આપણે પહેલાં ઊભી લીટી કરવાની છે, પછી બરાબર સરસ વચ્ચે આડી લીટી કરી અને ફરીથી એક ઊભી લીટી કરવાની છે. એકદમ લખવામાં સહેલો છે એચ, તમને બધાને આવડી જાય. જો આ રીતે આપણે કેપિટલ એચ લખવાનું છે અને સ્મોલ એચ જો ઊભી લીટી કરવાની છે અને પછી વચ્ચેની લીટી આપેલી છે ત્યાં સરસ આ રીતે અડધું ફોલ્ડ કરી અને આમ કરવાનું છે, એટલે સરસ મજાનો સ્મોલ એચ લખાઈ જશે. જો એ રીતે આપણે આઈ લખવાનો છે. જો કેપિટલ આઈ પહેલાં આડી નાની જ લીટી કરવાની છે, પછી ઊભી લીટી કરવાની છે અને ફરીથી એક નાની આડી લીટી કરવાની છે, એટલે પહેલો આપણો કેપિટલ એચ આઈ લખાશે અને સ્મોલ આઈ. તો એ પણ એકદમ સહેલો છે. વચ્ચેની નાની લીટીમાં ફક્ત તમારે ઊભી લીટી કરવાની છે અને પછી ઉપર એક ટપકું કરવાનું છે. જુઓ, એક ઊભી લીટી કરવાની છે અને પછી ટપકું કરવાનું છે, એટલે સરસ મજાનું આઈ લખાઈ જશે. જોવા, કેપિટલ સ્મોલ એચ અને સ્મોલ આઈ આ રીતે તમારે નોટની અંદર લખવાનું છે સરસ અક્ષરે. તો બાળકો, આ આપણે જે કંઈ આપણે બે મૂળાક્ષર શીખ્યા છીએ એ તમારે નોટની અંદર લખવાના છે. તો તમે સરસ સુંદર અક્ષર એ નોટની અંદર લખી દેજો. હવે આપણે આગળના પીરિયડમાં મળીશું. ચલો, બાય. જય શ્રી કૃષ્ણ.